સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ખાતે આવેલ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજરોજ હિંમતનગર તાલુકાની વક્તાપુર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીતુભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી યશપાલસિંહ તથા ગ્રામજનો શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ પટેલ, હાઈસ્કૂલના આચાર્ય શ્રી દિનેશભાઈ, શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો અને 300 છોડનું રોપણી કરવામાં આવી અને સારા પરિવારે છોડનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી અને અગાઉ પણ આ શાળામાં અંદાજિત 200 છોડને ઉછેરવામાં આવેલ છે અને સુંદર બગીચો પણ બનાવવામાં આવેલ છે. સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર. વક્તાપુર પ્રાથમિક શાળામાં 1x1 છોડ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં નાયબ DPO સાહેબ શ્રી જીતુભાઈ પટેલ સાહેબ, એસએમ અધ્યક્ષ શ્રી, ગામના સરપંચશ્રી તથા અન્ય ગ્રામજનો અને શિક્ષક સ્ટાફ મિત્રો સાથે આજનો અને બાળકોની મદદથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અત્યારે સતત ગરમી અને વધુ ઠંડી પડે એના કારણે વૃક્ષો ઓછા જતનને કારણે આવા પ્રશ્નો ઉભા થવા માંડે છે. એના કારણે વધુ વધુ વૃક્ષો વાવીને આપણે પર્યાવરણ જતન થાય અને જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના જે પ્રશ્નો ઉભા થાય છે ઓછા થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. અને તમામ બાળકો એકસાથે આજે શપથ લઈને અમે એક થોડું ઉછેરશું તેવી પ્રતિજ્ઞા લીધી, એમ કરી આજનો કાર્યક્રમ પૂરો કરવામાં. તમારું નામ? મારું નામ પ્રકાશભાઈ પટેલ, મુખ્ય શિક્ષક.